બોટાદ જિલ્લાના રાનપુર તાલુકાના નાની વાવડી અને ખસ ગામ ખાતે નવા બની રહેલ ડામર રોડના કામમાં ધારાધોરણ મુજબ કામ નહીં કરી આંખે ઉડીને વળગતા ભ્રષ્ટાચાર સામે બે ગામના સરપંચ સહિત ગામજનોએ બાયો ચડાવી રોડનું કામ બંધ કરાવ્યું. બોટાદ જિલ્લાના રાનપુર તાલુકાના નાની વાવડી અને ખસ ગામ વચ્ચે 20-25 વર્ષ બાદ ડામર રોડ બનાવવામાં આવી રહ્યો છે, જે રોડનું કામ બિલકુલ ગુણવત્તા વગરનું તેમજ માત્ર ને માત્ર ડામર પાથરી અને કોઈ પણ પ્રકારના રોલિંગ વોટરિંગ કે જંગલ કટિંગ જેવા ધારાધોરણો નેવે મૂકીને કરાઈ રહ્યું છે. તો જે રોડ તૈયાર થઈ ચૂકેલ છે તેમાં પણ 95 mm ઊંચાઈ હોવી જોઈએ એના બદલે માત્ર 50-70 mm જ છે, જ્યારે ડામરના નામે માત્ર લેયર કરી લોટ પાણી અને લાકડા જેવું કામ કરાતું હોવાનું જણાવતા નાની વાવડી અને ખાસ ગામના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો સહિતના ગ્રામજનો કામમાં ગેરરીતિ અંગે વિરોધ દર્શાવતા રોડનું કામ અટકાવ્યું હતું અને જિલ્લા કક્ષાએ ટેલિફોનિક રજૂઆત કરી હતી, જે રજૂઆત અને કામ બંધ કરાવવાથી જિલ્લા માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર પ્રજાપતિ સ્થળ પર લોકોની રજૂઆત સાંભળવા અને નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, ત્યારે ગ્રામજનો અને આગેવાનોએ ધૂમધકતા તાપ વચ્ચે અધિકારીની રોડની કામગીરી દર્શાવી હતી, જેમાં ડામરને માત્ર ઔપચારિક લેયર ચઢાવી કામ કરાઈ રહ્યું હતું, તેમજ થઈ ચૂકેલ રોડ પર પાણી લઈ જઈ તેનું માપ કરાતા માત્ર માપ 95 mm હોવું જોઈએ એના બદલે 50-70 mm જ નીકળ્યું હતું, જેને લઈ ગ્રામજનોએ આક્રોશ સાથે ડેપ્યુટી એન્જિનિયરને કામમાં ધારાધોરણ લેવે મૂકી મસમોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું સાબિત કરી બતાવ્યું હતું. તો બોટાદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર પ્રજાપતિએ પણ સ્થાનિક સમક્ષ કામમાં ગેરરીતિ અને ક્ષતિ હોવાનું જણાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત પહોંચાડવા જણાવ્યું હતું. તો મીડિયા સમક્ષ અધિકારીએ કંઈ પણ કહેવા ઇનકાર કર્યો હતો, ત્યારે લોકો સમક્ષ અધિકારીની કબૂલાતથી ભ્રષ્ટાચાર સાબિત થતા સરપંચ સહિતના ગ્રામજનોએ પણ જ્યાં સુધી યોગ્ય ધારાધોરણ મુજબ કામ ન થાય ત્યાં સુધી કામ શરૂ થવા દેવા જણાવ્યું હતું અને જો યોગ્ય કામગીરી ન કરાય તો રાજ્ય કક્ષાએ રજૂઆત કરવાની વાત મીડિયા સમક્ષ કરી હતી. ચિંતન વાઘડિયા, ZSTV, બરવારા. હું નાનીવાડી ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ફરજ બજાવું છું. મારું નામ ચાપરા છે, પ્રતાપસિંહ ડોડિયા. ચાપરાભાઈ, આજે તમે વિરોધ કર્યો છે, રોડનું કામ અટકાવ્યું છે, શા માટે વિરોધ અને શું માંગ? વિરોધ કરવા યોગ્ય હતો, કારણ કે અમે અવારનવાર અમારા આવવા જવાનો હટાણું કરવાનો જિલ્લાનો રસ્તો છે, મુખ્ય માર્ગ છે, ત્યાં આવતા જતાં એવું જાણ થઈ કે અહીંયા જે કામ થઈ રહ્યું છે એકદમ બોગસ પ્રકારે થઈ રહ્યું છે, જેથી આજે અમે સ્થળ પર મુલાકાત ખાસ નાનીવાડી ગામના નાગરિકોએ જઈ અને સ્થળ તપાસ કરી. સ્થળ તપાસ કરતાં એવું ખરેખર જણાયું કે ખરેખર કામ બોગસ થઈ રહ્યું છે અને જે ફાઇનલ કામ થઈ ગયું છે એ પણ એકદમ થિકનેસ વગરનું થયેલું છે, જેથી કરી અમે ઉપર ટેલિફોનિક જિલ્લામાં જાણ કરી, ડિપાર્ટમેન્ટને જાણ કરી, ત્યાંથી ડેપ્યુટી એન્જિનિયર પ્રજાપતિભાઈ આવ્યા, એમને સ્થળ મુલાકાત લીધી અને એમને પણ પોતે સ્વીકાર્યું છે કે ના, ખરેખર કામમાં ક્ષતિ છે, બોગસ કામ થઈ ગયું છે અને બોગસ કામ થઈ રહ્યું છે. શું તમારી માગણી? માગણી એ છે કે જે ખરાબ થયેલું કામ છે એ સુધારો થાય, નવેસરથી જ્યાં કામ બાકી છે એ કામ પૂરતા પ્રમાણમાં કામ થાય અને જે રોલિંગને જે કંઈ એને મર્યાદામાં આવતું એ પ્રકારનું મટીરિયલ વપરાવવું જોઈએ અને આ કામ જે છે એ પૂરેપૂરું ક્વોલિટી મુજબ થવું જોઈએ. જો હાલમાં છે સ્થિતિમાં કામ થશે અને કોઈ સુધારો નહીં થાય તો? જો તો એના માટે અમારે આજે અત્યારે રસ્તો જે બની રહ્યો છે એ અમારા ક્વોલિટી મુજબ ના થાય તો અમારે રોડની જરૂર નથી, કારણ કે અમારે રોડની જરૂર છે, રોડની જરૂર છે, આવી લીપણકામ અને ગારની જરૂર નથી. ગાર એટલે દેશી ભાષામાં જે છાણ અને માટી કરીને ગાર કરતા હતા ને એ ગાર 3 વર્ષ ટકતી હતી, આ એક દિવસ પણ ટકે એવો નથી. એમના પોતાના વાહનો ચાલે છે અને ફસાય છે. બીજા નંબરની અંદર આજે ડેપ્યુટી એન્જિનિયરની હાજરીમાં અમે એનું પેરામીટરથી માપ લીધું, 95 એટલે કે 95 હોવું જોઈએ.